શહેરના મોતીબાગ પાસે ટ્રાફિક પોલીસના ટોઈંગ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ મેમો નહીં આપવા બદલ વાહન ચાલક પાસેથી રૂપિયા 400ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ અંગેની વિગત એવી છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં મુકાયેલા વાહનોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા બાદ ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂપિયા 500 થી 700 જેટલી લાંચની રકમની માંગણી કરે છે તેવી માહિતી એસીબીને મળી હતી. દરમિયાન એસીબી દ્વારા એક વાહન ચાલકની મદદ મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એએન પ્રજાપતિએ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. વાહન ચાલકનું વાહન નો પાર્કિંગમાંથી લઈ તેને મોતીબાગ ખાતેના ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. આ વખતે ત્યાં ફરજ બજાવતા અનામ લોકરક્ષક અશોક કનુજી મકવાણાએ મેમો નહીં આપવા માટે રૂપિયા 400 માંગ્યા હતા. લાંચની રકમ સ્વીકારતા જ એસીબી ટીમે લોકરક્ષક અશોક મકવાણાને ઝડપી પાડ્યો હતો.